આપણે રાયમ કરીએ. થેન્ક યુ ગો ફોર ધ વર્લ્ડ સો સ્વીટ, થેન્ક યુ ગો ફોર ધ વર્લ્ડ વી ઈટ, થેન્ક યુ ગો ફોર ધ ફૂડ વી ઈટ, થેન્ક યુ ગો ફોર ધ ફૂડ ધે સીટ, થેન્ક યુ ગો ફોર ધ વોટર ધે સીટ, થેન્ક યુ ગો ફોર ધ એવરીથિંગ, થેન્ક યુ ગો ફોર ધ એવરીથિંગ. તમારે રાયમ કરવાની છે. Children, look at me, listen to me and do what I do. એટલે બાળકો તમે મારું સામે જુઓ, હું જેવું કરું ને એવું તમે કરો. Blink your eyes. શું ભાઈ બ્લિંક યોર આઈ એટલે આંખો પટપટાવો. હું કહું તમને બ્લિંક યોર આઈ, બ્લિંક યોર આઈ, તારે તમારા આંખો પટપટાવવાની. હવે આપણે જે અંગ્રેજીમાં અત્યાર સુધી શું શીખી ગયા, આપણે અંગ્રેજીમાં ભાઈ અંગ્રેજી શબ્દ લખતા હતા અને એનું ગુજરાતી કરતા હતા, તો કયા કયા શબ્દો આપણે બી લખતા હતા? કોક્રોચ, આન્ટ, પછી હાઉસ ફ્લાય, બટરફ્લાય, બ્લેક આન્ટ, હની બી, મોસ્કિટો. ડ્રેગન ફ્લાય અને સ્કોર્પિયો. આ શબ્દો આપણે કરી કાઢ્યા છીએ. હવે તમારે શું કરવાનું, ગુજરાતી લખી અને એનું તમારે અંગ્રેજી લખવાનું. પહેલા બી ગુજરાતી શબ્દ પછી એનું અંગ્રેજી શબ્દ લખવાનું. આમાંથી તમારે આનું નામ શોધી અને લખ્યા છે ગુજરાતી નામ પતંગીઓ અને મધ માંથી. તમને અંગ્રેજીમાં શું કહેવાય એ તમારે શબ્દ અહીં શોધીને ત્યાં લખવાનો છે. એ રીતે તમારે પૂરું કરવાનું છે. તમે પહેલા મંકોણો, તો મંકોણોને શું કહેવાય ભાઈ? બ્લેન્ક આર્ટ, બ્લેક આર્ટ. તો અહીં શું લખવાનું આપણે? બી એ જે શીખે બ્લેક આર્ટ. પછી બી માટી, તો માટીને શું કહેવાય? માટીને શું કહેવાય? હાઉસ ફ્લાય. શું કહેવાય? હાઉસ ફ્લાય. તો એચ ઓ યુ એસ હાઉસ ફ્લાય, એફ એમ વાય હાઉસ ફ્લાય. પછી કીડી, તો કીડીને શું કહેવાય ભાઈ? આન્ટ. તો એ એન ટી પતંગી, તો પતંગીનું શું કહેવાય અંગ્રેજીમાં? બટરફ્લાય, વી યુ ડબલ ટી આર, બટરફ્લાય, એફ એલ વાય. અને મધમાખી, તો મધમાખીને શું કહીશું ભાઈ? હની બી. તો એચ ઓ એની વાય, વી ડબલ હની બી. આવી રીતે તમારે શબ્દો શોધીને લખવાના. પછી અધૂરા વાક્ય હોય તો પૂરા કરવાના. નીચે તમને બે નામ આપ્યા હોય તો ભાઈ ઈટી છે, નીચે બે નામ આપ્યા, કોકરેજ આપ્યા હોય, બટરફ્લાય આપ્યા હોય, તો એમાંથી તમારે જે સાચું નામ આવે ને લખવાનું. તો ઈટી છે ભાઈ કોકરોચ,
સામે ચિત્ર આપ્યું હોય, એ ચિત્રમાંથી જોઈને તમારે કરવાનું. હું તમને વર્કશીટમાં બતાવું એ તમારે કરી લેવાનું. ચાલો, ડે 44. રાઇટ ધ ઇંગ્લિશ નેમ ઓફ ધ ઇન્સ્ટેટ્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન નેમ્સ. કે આ ગુજરાતી શબ્દ આપેલા છે, અહીં અંગ્રેજી શબ્દ આપેલા છે, તો એમાંથી શોધીને તમારે સામે લખવા. ભાઈ મંકોડો, તો મંકોડાને ભાઈ અંગ્રેજીમાં શું કહે? કે ભાઈ બ્લેક આન્ટ, તો બ્લેક આન્ટ તમારે અહીંયા આગળ લખવાનું. પછી માખી, તો માખીને શું કહેવાય? ભાઈ હાઉસ ફ્લાય, તો એ અહીં લખવાનું. અને કીડીને શું કહેવાય? ભાઈ આંટ, તો કીડી અહીંયા આગળ આંટ તમારે લખવાનું. આ ગુજરાતી શબ્દ છે, તમે તમારા સામે અંગ્રેજી શબ્દ લખવાનો. હવે લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ નેમ્સ ઓફ ધ ઇન્સ્ટેટ. તો ભાઈ આ જો ચિત્ર આપેલું છે અને અહીંયા આગળ વાક્ય લખવાના છે, તો એ ચિત્રમાં જોઈને તમારે કરવા. નીચે બે શબ્દ આપેલા છે, મને જે સાચો શબ્દ હોય ને એ લખવાનો. ઇટી છે તો કોક્રોચ અને બટરફ્લાય. આ કોક્રોચ છે કે બટરફ્લાય છે, શું છે એ નામ તમારે અહીંયા કરે લખવાનું. ઇટ ઇઝ અ હાઉસ ફ્લાય અને હનીબી. તો ભાઈ આ હાઉસ ફ્લાય અને હનીબી એટલે માખી છે કે મધમાખી છે, શું છે એ અહીંયા આગળ તમારે લખવાનું. ઇટ ઇઝ અ હનીબી ડ્રેગન ફ્લાય. ડ્રેગન ફ્લાય ને ડ્રેગન ફ્લાય, તો આ શું છે ભાઈ એ તમારે અહીંયા ઘરે લખવાનું. પતંગ ફ્લાય અથવા મોસ્કિટો, તો આ શું છે ભાઈ? બટરફ્લાય છે કે મોસ્કિટો છે, જે હોય ને એ તમારે લખવાનું. તો ઇટ ઇઝ એ બટરફ્લાય. હવે રીડ એન્ડ રીરાઇટ ઇન ધ ગીવન સ્પેસ. તમારે આ શબ્દ વાંચવાના છે ને એવાને એવા જે લખવાના છે, ટુ ગો નો અને શું, આ બધા સ્મોલ અક્ષર છે એટલે વચ્ચેની લીટીમાં જ લખવાના, ઉપરથી લખવાના નથી. જીવ કરી ફોટો પાડી ગ્રુપમાં મોકલ.